नमस्कार विद्यार्थी मित्रों, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણની જે બધી થિયરીઓ છે એની વાત કરીની. આજના વિડિયો લેક્ચરમાં જે બાકીના દાખલાઓ છે એની આપણે વિશેષ ચર્ચા કરીશું. એમાં સૌપ્રથમ આપણે જે ઉદાહરણ બાકી છે એની વાત કરીએ. ઉદાહરણ નંબર 7 ની રકમ આ પ્રમાણે છે કે ચાંદીની સાપેક્ષ ઘનતા તમને 10.8 આપેલી છે અને પાણીની ઘનતા આપણને ખબર છે 10³ કિલોગ્રામ પ્રતિ મીટર એટલે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તો SI પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેવી રીતે શોધવાની છે તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ જે સાપેક્ષ ઘનતાવાળી થિયરી બીજા યુઝ કરવાની છે. પહેલા એ છે એમસીક્યુ કે કીધું કે ચાંદીની સાપેક્ષ ઘનતા કેટલી આવી છે આપણે મિત્રો તો કે 10.8 અને પાણીની ઘનતા આપણે ખબર છે પાણીની ઘનતા કેટલી છે તો 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એટલે કે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આપણે હમણાં કીધું ચાંદીની ઘનતા તો ચાંદીની સાપેક્ષ ઘનતા જ્યાં પદાર્થ કોણ થયો ચાંદી થયો આપણે આવી આવું તો કે સાપેક્ષ ઘનતાનું જે સૂત્ર હતું એના અંદર લખી દીધું ચાંદીની સાપેક્ષ ઘનતા બરાબર चांदी બરાબર એમ થાય કે ચાંદીની સાપેક્ષ ઘનતા ગુણ્યા આ ભાગાકાર કરે તો ગુણાકાર શું આવશે પાણીની ઘનતા ચાંદીની ઘનતા એમ નામ આપી મેળવવાનું છે તો ચાંદીની ઘનતા બરાબર ચાંદીની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે આપણે 10.8 ગુણ્યા પાણીની ઘનતા કેટલી આપી છે તમને તો 1000 આવશે જવાબ એટલે ચાંદીની ઘનતા બરાબર નો આવશે તો કે 10 શું થશે 800 એકમો આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો આપણે જે માંગેલ જવાબ છે એ છે સાપેક્ષ ઘનતા આપી દી પાણીની ઘનતા આપી દી આપણે મળ્યો ચાંદીની ઘનતા આ રીતે મળો ચાંદીની સાપેક્ષ ઘનતા બરાબર ચાંદીની ઘનતા છે તો પાણીની ઘનતા પદાર્થની સાપેક્ષ ઘનતા હોય જે પદાર્થ હોય પદાર્થ ઉપર અને છેદ પર કોમન પાણી જવાનું છે. આગળ આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. જોબીય પદાર્થો જેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો સૌપ્રથમ પહેલા બે પદાર્થ લઈએ આપણે ધ્યાન જો બરોબર મસ્ત દાખલો છે. આ બે પદાર્થો છે આનું દળ mn છે અને આનું દળ શું છે m. આ બે વચ્ચેનું અંતર r છે કેટલું છે r. ત્યારે બળ કેટલું લાગે છે તો કે f = g m1 m2 ના છેદમાં r. અહીંયા આપણે લઈએ r1 r છે r1 લઈએ અને r1 બરાબર કેટલા છે અંતર પહેલા કેટલું છે તો કે r આપેલું છે એટલે આ મળશે f1 એટલે r1 વર્ગમાં આવશે r1 સ્ક્વેર અને આ પ્રથમ થી f1 હવે આમાં આગળ મૂકી કિંમત મૂકી તો આપણે આ રીતે થાય તો કે g m1 m2 ના છે r1 બરાબર કેટલા આવશે આ એટલે આ બોલ મળી f1. હવે મિત્રો આપણે આ આમાં આપણે શું કીધું આની આજે કે બે પદાર્થો વચ્ચેનું અંતર તમારે કેટલું કરી નાખવાનું છે અડધું એટલે કે આ છે કેટલા અડધું કરી નાખવાનું બે પદાર્થો અંતર અડધું કરી નાખે બે પદાર્થો વચ્ચે અંતર અડધું કરી નાખે આ રીતે બનશે એને આપશું હવે આ અંતર કેટલું થઈ ગયું r/2 જેટલું થઈ ગયું તો આ હું મળ્યું આપણે r2 હું મળ્યું
r2 મળ્યા દળ ટોપનું કોમન જ રહે m1 અને હું એ શું m2 હવે આની વચ્ચેનું બળ લખી મળ્યું f2 f2 બરાબર gm ના m1 m ના m2 m ના છેદમાં આવશે r2 અને એનો વર્ગ થાય તો મૂક્યા પછી gm1 m1 m r2 કેટલા લેવાનું છે r ના છેદમાં 2 આના છેદમાં 2 એનો મૂળ લેવાનો છે વર્ગ થાય તો અહીંયા રીતે મળશે આપણે f2 બરાબર છેદનો છેદ અંશમાં g m1 છેદનો છેદ આનો વર્ગ r2 અને અંશમાં 4 અને છેદનો છેદ અંશમાં g m1 m2 ના છેદમાં શું આવશે r2 તો મિત્રો તમે આ જુઓ આ ક્યાં આવ્યું છે તો હા f1 બરાબર લખીએ કે f1 બરાબર છે m1 m2 ના છેદમાં r2 તો f2 કેટલા મળે જો f2 જે હું હાઇલાઇટ કરું છું એ f2 કેટલા મળે મિત્રો જો 4 m ના f1 આવ્યો તો જે દળ અંતર બે ને વચ્ચેનું અંતર અડધું કરવામાં આપણે ખબર છે બે પદાર્થો દૂર રહેલા છે એની સાથે જે નજીક લાવવામાં આવે તો બળનું માત્રા બળ જે ગુરુત્વાકર્ષણ બળ છે વધવાનું છે તો એમ થયું જો બે પદાર્થો દૂર કરતા કેટલું તો f1 જેટલું બળ અને ઈ જ્યારે અડધું અંતર કરવામાં આવે તો બળ કેટલું બને છે 4 ગણું કેટલા બને છે 4 ગણું આગળ સ્વાધ્યાયનો 12મો દાખલો સંદર્ભની સપાટી પર ગુરુત્વીય બળ પૃથ્વીની સપાટી કરતા કેટલા ભાગ હોય સાપેક્ષમાં 1 ના છેદમાં 6 એટલે 6 ભાગનું છે આપણે કહેવાય છે ગુરુત્વ બળ 6 ભાગનું થઈ જશે હવે એના આધારે કીધું તો કે 10 કેજી ની જે વસ્તુ છે એનો ચંદ્ર પર અને પૃથ્વી પર અભ્રમણ છે તો વજન ગણવાનું છે એટલે ધ્યાન આપજો પહેલા w e તો w બરાબર m g e આવશે આનો w નું દર્શાવે તો કે પૃથ્વી પર पृथ्वी पर वस्तु का वजन पृथ्वी पर वस्तु का वजन दर्शाता है w और w ये नाम रखते हैं अपने अपने खबर से दल कितना है वो वस्तु का तो कि 10 kg है तो के w e m नाम m 10 m नाम g अपने खबर से कितना लावा है तो कि 9.8 9.8 ऐसे है WEM ना 10 m ना मैंने लिखी कि 98 ना सिग्मा 10 लिखा है 10 10 भी है ये WE बराबर में आउट है 98 न्यूटन आउट है 98 न्यूटन अब आ बात થઈ પૃથ્વી પર વસ્તુનું વજન 98 ન્યૂટન મળ્યું હવે આપણે ક્યાં મેળવવાનું છે ચંદ્ર પર ક્યાં મેળવવાનું છે ચંદ્ર પર હવે ચંદ્ર પરની જ્યારે વાત થાય ચંદ્ર પર ચંદ્ર પર વજન વાત તો શું આવશે WM બરાબર MGM પણ શરત યાદ રાખજો મિત્રો શરત એવી છે કે GM છે ઈ ત્યાં છે E કરતા કેટલા ભાગનો છે છઠ્ઠા ભાગનો કેટલા ભાગનો છે છઠ્ઠા ભાગનો તો મૂકી દઈએ આપણે એટલે અહીંયા આ રીતે લખવું પડશે તો કે 9.8 ના છેદમાં 6 લખવું પડશે તો મૂકી કિંમત તો શું આવશે WM બરાબર એમ કેટલા લેવાના છે તો કે 10 અને કેટલા આવશે 98 ના છેદમાં 6 ગુણ્યા શું આવશે 10 ડબલ્યુ એમ એમ ના એ 10 10 મિયર છે શું આવશે 98 ના છેદમાં 6 થશે અને ભાગાકાર કરીએ આપણે તો કે 98 લઈએ શું આવશે 6 એકા 6 અને કેટલા વધ્યા 3 વધ્યા 3 ઉપરથી 8 ઉડાડો 6 6 શું આવશે તો કે 36 કેટલા વધ્યા 2 વધ્યા અને આવશે 0.0 છતેરી 18 એ જી 2 વધ્યા એટલે 6.16 આવશે ભાગે શું આવશે ડબલ્યુ એમ બરાબર 16.3 ન્યૂટન પ્રતિ એક બાજુ એની 6 1 6 એટલે 3 વચ્ચે 3 નીચે આવશે 8 ઉતર્યા 6 3 18 સોરી 6 18 36 હોય 6 36 એટલે બીએ 20 એવા અને 36 ને 18 એટલે 16.3 ચંદ્ર ઉપર 10 કેજી દળ વસ્તુ ધરાવતી વજન એટલું થાય એટલે જ્યારે પૃથ્વી પર કેટલું થાય 98 આની કદાચ છઠ્ઠા 6 ગણું થઈ જાય અને તમે 6 વડે ગણો છો કેટલો આવશે 98 હવે આપણે આગળના દાખલા જે બાકી છે એની વાત કરીએ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 13 બહુ સારી રકમ છે
एक गड़ा ने ऊर्ध्व दिशा में 49 मीटर प्रति सेकंड ना वेग थी फेंकवामां आवे तो दड़ाए प्राप्त करेल महत्तम ऊंचाई शोधवानी छे। बीजू पृथ्वीनी सपाटी पर पासा फरवा माटे लागतो कुल समय। હવે શરૂઆત અહીં આપણે કરીએ કે ડેટા કલેક્શન કે એક ગડા ઉદ્ભવ દિશામાં ફેંકવામાં આવે પ્રથમ જે આપણે મેળવવાનું છે તો કે v² - u² એટલે ડેટા કલેક્શન ઉદ્ભવ દિશામાં એટલે પ્રારંભિક વેગ તમને u બરાબર કેટલો આપ્યો 49 મીટર પ્રતિ સેકન્ડ મહત્તમ ઊંચાઈ આપણે ખબર છે મહત્તમ ઊંચાઈ अंतिम वेग v क्यों था 0 मीटर प्रति सेकंड तसे अने a बराबर -g लेवो पड़े केलो लेवो पड़े -g ने 9.8 मीटर पर सेकंड स्क्वायर लेवो पड़े तो सूत्र वापरी आपणे શું આવશે v² - u² बराबर 2g ने h ऊंचाई छे એટલે h ની ગણતરી પર આપણે શું મેળવવાનું છે મહત્તમ ઊંચાઈ શોધવા છે એચ જ મેળવવાનું છે v કેટલા લેવાનો છે કે 0 સ્ક્વેર અહીંયા વેગમાં જો ઘટાડો છે એટલા માટે જો 49 માંથી 0 થઈ ગયું એટલે ઘટાડો થયો એટલે માઈનસ લેવું પડે એટલે પ્રતિપ્રવાહી ગતિ છે એટલા માટે માઈનસ શું થાય 49 નો વર્ગ માઈનસ 2 થશે ને અને g માઈનસ આવે એટલે 9.8 અને h ની કિંમત આપણે મેળવવાની છે હવે h ને કરતા બનાવીએ સૂત્રના h बराबर सॉरी पहला अगर सात रुपए भी दिए मैं होता है 49 गुणिया 49 बराबर माइनस 9.8 अगर आप 98 से ऊपर 10 ले लिए सात रुपए h माइनस माइनस होता है h क्या करता है बनाओ h बराबर नहीं तो शे 49 गुणिया 49 अब आने का नंबर पता है गुना कर 10 ना शे तो 98 गुणिया 49 2 થાય ને આ રીતે ભાગ પડે હવે જે વધ્યોની વાત કરી કે h અને 790 ના છેદમાં કેટલા વધ્યા 2 2 4 અને ભાગ પાડી આપે ભાગ પાડી અહીંયા તો કે 790 ને ભાગ્યા 4 4 1 4 શૂન્ય ઉપર કેમ કરે 9 4 2 ને 8 એટલે અહીંયા 8 પછી કેટલા વચ્ચે 1 4 2 ને 5 8 આપણે આગળ આગળ જતા રહીએ કે 0 થી 90 પછી 4 2 8 જી આપણે ભાગાકાર કરીએ 0 એમના વચ્ચે એટલે ઉતારતા જઈ વારા પરથી વારા અને કેટલા આવે 1 પછી 0 ઉતારે 4 2 8 જી 8 અને કેટલા આવશે 2 આવશે પોઈન્ટ ની અહીં કેટલા કરે 20 4 5 અને 20 થઈ ગઈ અહીં કેટલો છે 122.5 મીટર આ હું આપણે મહત્તમ ઊંચાઈ મહત્તમ ઊંચાઈ આપણે કેટલી મળી 122.5 હવે આ મહત્તમ ઊંચાઈ થઈ હવે મિત્રો હું મેળવું જો હવે સપાટી પર પાછા ફરવાનું ઉપર છે ઉપર જાય અને ઉપરથી પાછો નીચે આવી આપણે મળવાનું છે કુલ સમય તો આપણે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે જે સમય લાગે એની બરાબર કરીએ તો કે બે v - u બરાબર gt at આવું છે at પર મકી મનુ કે આપણે ખબર છે જે આપેલ છે અહીં આ કિંમત કેટલી આવે છે 0 આ કેટલા છે 49 આ કેટલા આવે છે તો -9.8 અને t આપણે મેળવવા છે -49 એમ ના અહીં હું આવશે 98 ના છેદમાં હું આવશે તો 10 માઇનસ ગુણ્યા હું આવશે t માઇનસ ને જતા એટલે t ને કરતા બનાવો t બરાબર હું થાય 49 ગુણ્યા 10 ના છેદમાં હું આવશે 98 અને ભાગ પડશે એટલે હું આવશે 10 ના છેદમાં 5 તો 10 ના છેદમાં 2 અને t બરાબર કે નું મળશે 5 સેકન્ડ હવે મિત્રો આ હું શું કહે છે આ 5 સેકન્ડ નું રહે છે અહીં લખવું પડશે અને ખાસ લખવું પડશે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલી છે 5 સેકન્ડ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો છે 5 સેકન્ડ આપણે હું મેળવી લીધો કીધો અહીં જો અહીં જરા જો કે સપાટી પર પાછા ફરે એટલે કુલ સમય અહીં લખવું પડશે કે પૃથ્વીની સપાટી પર
વાંચા કરવા માટે લાગતો પુરસની તો આપણે કહેવાય છે મને કહી દો હું બી ધારું કે કે દડાને અહીં ફૂસાવ માર એટલે કોઈ આ મહત્વનું છે પાછો રીટર્ન આપણે આ મળી ગયું છે મિત્રો આ 5 સેકન્ડ થયું તો એટલે એ સમય પાછો આવશે 5 એટલે કુલ સમય શું આવશે તો કે 5 10 5 એટલે શું મળશે 10 સેકન્ડ શું આવશે 10 સેકન્ડ તો આ શું આવ્યો તો કે આપણે હું પૃથ્વી સપાટી પર દડો પાછો ફરે ત્યારે કુલ કેટલો સમય લાગશે 10 સેકન્ડનો સમય લાગશે આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 14 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પતનને મુક્ત પતન કરવામાં આવે છે તો તે સપાટી પર કે પેલાનો અંતિમ વેગ મેળવે છે હવે અહીં શબ્દ લો આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે સરળ છે આવો u બરાબર કેટલું લેવાનું 0 મીટર પ્રતિ સેકન્ડ a બરાબર કેટલા લેવાના છે તો કે g માં વેગમાં વધારો થશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ આમાં કોઈ ફેરફાર થશે નહીં અને બીજું આવી ગયું હવે એમ કીધું આ જે ઊંચાઈ છે હવે હું કીધું અંતિમ વેગ મેળવવાનો છે અંતિમ વેગ આપણે શું કરવાનું v બરાબર પ્રાપ્ત કરવો છે મેળવવાનો છે તો સૂત્ર છે કે આપણી પાસે સિમ્પલ v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2 g અને s પરથી v સ્ક્વેર મેળવવાના છે u સ્ક્વેર 0 લેવાના છે કે એમના g ની કિંમત કઈ લેશું આપણે તો કે 9.8
અહીંયા 2 એટલે 20 ગુણ્યા મૂકે છે h h ને આપણે કરતા બનાવી હવે બીજું અહીંયા જો 40 માંથી 2 કિલો થયો શૂન્ય થયો એટલે વેગમાં મૂકાય છે તો કે ઘટાડો વેગમાં ઘટાડો થાય એટલે હંમેશા પ્રતિપ્રવેગ એટલે માઈનસ નિશાન લખવી પડશે માઈનસ 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 કેન્સલ h ને કરતા બનાવવાનું આવશે 40 ને 40 ના છે તો હું આવશે 20 2 40 2 80 s બરાબર 80 મીટર મહત્તમ છે કેટલી મળી આપણે 80 મીટર હવે એનો જે જવાબ છે તેને કાપેલ સ્થાનાંતર સ્થાનાંતર એટલે કે સ્થાનાંતર તો આપણે શું આવશે તો કે સ્થાનાંતર એટલે કોણ શૂન્ય સ્થાનાંતર બરાબર શૂન્ય મીટર મૂળ સ્થાને એટલે કે આપણે મૂળ સ્થાને પરત આવે મૂળ સ્થાને પરત આવે આપણે મેળવવાનું છે કુલ અંતર કુલ અંતર શું આવશે તો કે કુલ અંતર પહેલા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે શું આવશે 80 મીટર પ્લસ મહત્તમ ઊંચાઈ થી પાછું થાય સમીપ સુધીનું અંતર તો મોટા 80 મીટર એટલે કુલ અંતર શું આવશે 160 મીટર એ લખવાનું શું આવશે પહેલા 80 એટલે મહત્તમ ઊંચાઈ સુધીનું અંતર મહત્તમ ઊંચાઈ સુધીનું અંતર અંતર આને હું નામ આપવાનું તો કે ભાઈ મહત્તમ ઊંચાઈ છે ઊંચાઈ થી નીચેની સપાટી સુધીનું તો આ હતા મિત્રો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના દાખલાઓ હવે જે બાકીના દાખલાઓ છે સ્વાધ્યાયમાં 4 કે 5 તે તમે સાથે પ્રેક્ટિસ કરજો ન આવડે તો આગળના જે દાખલાઓ છે એમાં ધ્યાન જોજો અને આવતા વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 11 કાર્ય ઊર્જા અને પાવર ધન્યવાદ